કેમ છો બાળકો? મજામાં? ચાલો આજે આપણે ઇંગ્લિશ વિષય ભણવાનો છે. તો તમારી ઇંગ્લિશની ચોપડીમાં આપણું તો બધું પૂરું થઈ ગયું છે લખવાનું. ખબર છે ને, ગયા પીરિયડમાં આપણે સેમેસ્ટર 1નું પેપર લખ્યું હતું, પછી સેમેસ્ટર 2નું પેપર આપણું અહીંયા સુધી પૂરું થઈ ગયું છે ને. આપણી ઇંગ્લિશની ચોપડી પૂરી થઈ ગઈ છે. તો હવે આપણે આજે શું કરીશું? તો આજે આપણે થોડું પુનરાવર્તન કરીશું. તો પુનરાવર્તનમાં આપણે શું કરીશું? કલર્સ નેમ, જુઓ મેં બોર્ડ પર શું લખ્યું છે, કલર્સ નેમ એટલે કે કલરના નામ. મેં તમને આગળ પણ કલરના નામ લખાવી દીધા છે, લખાવ્યા છે ને ગઈકાલની નોટમાં મેં. તો આજે આપણે શું કરવાનું છે, ચિત્ર જોવાનું છે, એ ચિત્રનો કલર કેવો આવે તે કલરનું નામ લખવાનું છે, એનો ઉચ્ચાર લખવાનો છે અને એનો અર્થ લખવાનો છે. ખ્યાલ આવે છે? જો મેં બોર્ડ પર ચિત્રો દોર્યા છે, એ ચિત્ર જોઈને તમારે મને કહેવાનું છે કે આ ચિત્ર શેનું છે અને એનો કલર કેવો હોય. બરાબર? તો જુઓ આ પહેલું ચિત્ર ઓરેન્જનું છે. શેનું છે? ઓરેન્જ, નારંગી. તો નારંગીનો કલર કેવો આવે? આ ચિત્ર શેનું છે? ઓરેન્જ, નારંગી. તો આપણે પહેલે ઓરેન્જનો સ્પેલિંગ લખીએ. બરાબર? તો બોલો ઓરેન્જનો સ્પેલિંગ શું આવશે? ઓ આર એ એન જી ઈ. બરાબર? હવે એનો ઉચ્ચાર બોલો શું થાય? ઓરેન્જ. અને એને ગુજરાતીમાં શું કહેવાય? નારંગી. ખ્યાલ આવે છે? ચિત્ર જોવાનું છે અને એનો કલરનું નામ લખવાનું છે. ચાલો હવે જુઓ નીચે શેનું ચિત્ર છે? એપલ. તો એપલનો કલર કેવો આવે બોલો? કેવો આવે એપલ? યલો કલરનું આવે ને? ના, એપલનો કલર કેવો આવે? રેડ કલર. તો બોલો રેડનું સ્પેલિંગ આર ઈ ડી. બરાબર? આર ઈ ડી, રેડ એટલે લાલ કલર. કયો કલર? લાલ કલર. એપલનો કલર કેવો આવે? લાલ. તમારે અત્યારે ફક્ત બોર્ડ પર ધ્યાન આપવાનું છે, જે હું પૂછું એનો જવાબ આપવાનો છે. પછી તમારે ઘરકામની નોટમાં આ રીતે ચિત્ર દોરવાના છે, એમાં રંગ પૂરવાના છે અને એની બાજુમાં તમારે આ રીતે એનો સ્પેલિંગ, એનો ઉચ્ચાર અને એનો અર્થ લખવાનો છે. બરાબર? ચલો હવે આ સરસ મજાનું ફૂલ છે. જો ફૂલમાં મેં શું લખ્યું છે અહીંયા વાંચો, પીળો. એટલે શું? આ પીળા કલરનું ફૂલ છે. તો પીળા કલરનું ફૂલ છે તો અહીંયા આપણે શું લખીશું, છેલ્લું સ્પેલિંગ લખીશું. સરસ, યલો. શું? યલો. તો લખો યલોનું સ્પેલિંગ વાય ઈ ડબલ એલ ઓ ડબલ યુ. યલો. યલો એટલે કયો કલર? પીળો. બરાબર? આ પીળા કલરનું ફૂલ છે એટલે આપણે યલો લખ્યું. બરાબર? ચલો હવે અહીં જુઓ પાન છે. તો પાનનો કલર કેવો આવે? પાન કેવા કલરના આવે? સરસ, ગ્રીન કલરના, લીલા કલરના આવે. અને લીલા કલરના અંગ્રેજીમાં શું કહેવાય? ગ્રીન. તો લખો ગ્રીન, જી આર ડબલ ઈ એન, ગ્રીન અંગ્રેજીમાં લખ્યું. હવે એનો ઉચ્ચાર ગ્રીન. અને ગ્રીન કલરને ગુજરાતીમાં શું કહેવાય? તો કે લીલો. બરાબર? પાન, પાન કેવા રંગનું આવે? ગ્રીન કલરનું, લીલા રંગનું. ચલો હવે એની નીચે જુઓ રીંગણ છે. રીંગણનો કલર કેવો આવે? પર્પલ આવે ને, જાંબુડી આવે ને. તો લખો પર્પલનું સ્પેલિંગ પર્પલ, પી યુ આર પી એલ ઈ, પર્પલ. પર્પલ એટલે કયો કલર? જાંબુડી. બરાબર? ચલો હવે આ શું છે? એક માટલું છે. માટલાને અંગ્રેજીમાં શું કહેવાય? પોટ કહેવાય. તો માટલાનો કલર કેવો આવે બોલો? સરસ, બ્રાઉન. કેવો કલર આવે? બ્રાઉન. તો બ્રાઉનનો સ્પેલિંગ લખીએ આપણે, તો બી આ
કરીએ છીએ ચિત્ર જોઈએ છે ચિત્રોના રંગ લખીએ છીએ એનો ઉચ્ચાર અને એનો ગુજરાતી અર્થ ચાલો હવે જો અહીં દડો છે એક સરસ મજાનો એ દડા કયા કલરનો છે તો કે બ્લુ કલરનો આ દડો કયા કલરનો છે બ્લુ કલરનો તો બ્લુ નો સ્પેલિંગ લખો B L U E બ્લુ બ્લુ એટલે કયો કલર ભૂરો કલર બ્લુ એટલે ભૂરો કલર જો એક વખત આપણે વાંચીએ O R A N G E ऑरेंज એટલે નારંગી R E D red એટલે લાલ Y E double L O double U yellow એટલે પીળો G R double E N green એટલે લીલો P U R P N E पर्पल એટલે જાંબુડી B R O W N brown એટલે કથ્થઈ B L U E B L U E blue એટલે ભૂરો ખ્યાલ આવે છે orange એટલે નારંગી red એટલે લાલ yellow એટલે પીળો green એટલે લીલો पर्पल એટલે જાંબુડી ब्राउन એટલે કથ્થઈ અને બ્લુ એટલે ભૂરો આ આપણે શું લખ્યા કલરના નામ તો બાળકો તમારે પણ ઘરકામની નોટમાં આ રીતે ચિત્ર દોરવાના છે એ ચિત્રના કલરનું નામ લખવાનું છે અને જે આ ચિત્ર દોર્યા છે ને એ ચિત્રમાં કલર પણ પૂરવાનો છે જો ઓરેન્જ હોય તો ઓરેન્જ કલર પૂરવાનો રેડ હોય તો રેડ કલર પૂરવાનો યલો હોય તો પીળો કલર બરાબર ખ્યાલ આવે છે આ રીતે જેમ મેં બોર્ડ પર કર્યું છે એમ તમારે ઘરકામની નોટમાં કરવાનું છે કેટલી વાર એક વાર તો આજનું તમારું હોમવર્ક શું છે કલર્સના નામ લખવાના છે ચિત્ર દોરવાના છે અને એ ચિત્રોમાં રંગ ભરવાનો છે ખ્યાલ આવે છે બોર્ડ પર લખું છું લેસન જોઈ લેજો બોર્ડ પર કરાવેલ કલર્સના નામ ચિત્ર સાથે શેમાં લખવાનું છે ઘરકામની નોટમાં કેટલી વાર એક વાર અને કેવા અક્ષરે સારા અક્ષરે બરાબર અને ચિત્રમાં રંગ પણ પૂરવાના છે ખ્યાલ આવે છે જોઈ લો એક વાર સ્પેલિંગ વાંચી જાઓ ચિત્ર જોઈ લો કયા કયા ચિત્ર છે ખ્યાલ આવ્યો બાળકો તમારે આ રીતે દુર્ગામી નોટમાં એક વાર લખવાનું છે આ ચિત્ર પણ દોરવાના છે તમે જેવા આપણે એવા ચિત્ર દોરજો અને એમાં રંગ પૂરજો અને કલર્સના નામ લખજો બરાબર જય શ્રી કૃષ્ણ